વાત કરવી છે હવે દુનિયાના સૌથી મોટા દેશ એટલે કે અમેરિકાની કે જેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મીડિયાના સંબંધો કેવા છે તે વિશે તો તમે જાણો જ છો, પરંતુ હવે ટ્રમ્પના નિશાને મીડિયા નહીં પરંતુ ગૂગલ છે. ટ્રમ્પે ફરિયાદ કરી છે કે ગૂગલમાં ઇડિયટ લખવા પર તેમની જ તસવીર શા માટે આવે છે. ત્યારે અમે પણ ટ્રમ્પની આ ફરિયાદને લઈને ગૂગલ પર સર્ચ કર્યું ઇડિયટ, અને તેનું પરિણામ શું આવ્યું જોઈ લો આ અહેવાલમાં. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે ત્યારથી જ તેમની નીતિ મીડિયા વિરુદ્ધની રહી છે, અને અવારનવાર મીડિયા પર ગંભીર આરોપો પણ તેઓ લગાવતા રહે છે. આ વખતે તેમના નિશાને છે ગૂગલ. હા, ડોનાલ્ડ ટ્રમ્પ ગૂગલથી નારાજ છે અને હવે ગૂગલ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પની ફરિયાદ છે કે ગૂગલ તેમની છબી ખરાબ કરી રહ્યું છે. ગૂગલ પર જો આપ ઇડિયટ સર્ચ કરો તો સૌથી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સામે આવે છે, જેને લઈને ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું કે ટ્રમ્પ લખવા પર ગૂગલ સર્ચના રિઝલ્ટમાં મારા વિશે માત્ર નકારાત્મક ખબર બતાવાય છે, આ ફેક ન્યૂ મીડિયા છે. ત્યારે અમે ટ્રમ્પની ફરિયાદમાં કેટલી સચ્ચાઈ છે તે જાણવાનો પ્રયત્ન કર્યો, અને શું ખરેખર ગૂગલ પર ઇડિયટ લખવાથી ટ્રમ્પની તસવીર આવે છે તેની ચકાસણી કરી. તો અમેરિકાના પ્રેસિડેન્ટ એવા ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે આટલો મોટો આક્ષેપ ગૂગલ પર કર્યો છે, તો સીધા જ જઈએ સૌથી પહેલાં જોઈ લઈએ ગૂગલ પર કે તેમાં ઇમેજ સર્ચ કરવાની સાથે આપણને શું જોવા મળે છે. સ્પેલિંગ છે ઇડિયટનો, તે આપણે સર્ચ કરીશું, અને સર્ચ કરતાની સાથે જ આપણે ઇમેજમાં જઈશું. ઇમેજમાં જતાની સાથે જ તમે અહીં જોઈ શકો છો લાઇનથી તમને સૌથી વધારે અહીં અંદર તમને જો તસવીર કોઈ જોવા મળતી હોય તો તે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની. એટલે કે તેમણે જે આક્ષેપ કર્યો છે તે નો ડાઉટ સાચો છે. થોડા હજુ નીચે પણ જઈએ આપણે તો જેટલી પણ તસવીરો છે તેમાંથી સૌથી વધારે અહીં કાર્ટૂન હોય કે પછી તેમની પોતાની તસવીરો હોય, સૌથી વધારે આપણને ડોનાલ્ડ ટ્રમ્પની જ તસવીર જોવા મળી રહી છે. સાથે અહીં ગૂગલનો પણ લોગો છે, કારણ કે હવે ન્યૂઝમાં પણ એ ખબર આવી ગઈ છે એ કારણે થઈને. પણ તમે આવા પ્રકારની તસવીરો ખૂબ ઓછી જોશો, અને આવા પ્રકારની જે તસવીરો છે જેમાં સીધા જ ડોનાલ્ડ ટ્રમ્પ જોવા મળતા હોય, તેમની હાથની મુદ્રા જે ખૂબ ફેમસ છે તે જોવા મળતી હોય, તે તમે અહીં સ્પષ્ટપણે જોઈ શકો છો. હજુ પણ જો આપણે નીચે આવીએ તો નીચે તમે જોઈ શકો છો કે અહીં ડોનાલ્ડ ટ્રમ્પની જ તસવીરો જે છે તે આપણને વધારે જોવા મળી રહી છે. મતલબ કે તેમનો જે આક્ષેપ છે તે 100% સાચો છે. હવે સવાલ એ છે કે શું ખરેખર ગૂગલ કોઈ આવી રીતે એજન્ડા પોતાનો જે છે તે મૂકી શકે? હા, મૂકી શકે, જરૂરથી મૂકી શકે. ત્યાં કયા પ્રકારના પ્રતિભાવો તમને જોવા મળે, મતલબ વાત 100% સાચી છે એવું માની શકાય કે આ જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે સાચો છે, પણ સાથે સાથે ગૂગલ કોઈ એજન્ડા કરી રહ્યું છે કે નહીં તે તો એક એનાલિસિસ કર્યા પછી જ ખબર પડે. કારણ કે અત્યાર સુધી ગૂગલ જે છે તે અનબાયસ રહ્યું છે. ઘણા બધા દેશોની અંદર ગૂગલ ન્યૂઝ જે છે તે પણ પોતાના તરફથી ઘણા બધા આર્ટિકલ્સ પબ્લિશ કરતું હોય છે. તસવીર જે આપણને જોવા મળે છે તે ખરેખર ઇડિયટ સર્ચ કરવા પર ઇમેજીસની અંદર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જ જોવા મળે છે, તે વાત બિલકુલ પાકી છે. તો તમે જોયું કે ગૂગલ પર ઇડિયટ લખવાથી મોટાભાગની તસવીરો ટ્રમ્પની જ આવે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે ટ્રમ્પની ફરિયાદ સામે ગૂગલનો જવાબ શું હશે. સવાલ એ છે કે શું ખરેખર આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પની છબી ખરડાવવાનું આ એક ષડયંત્ર છે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.